નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. ડેલા કિસન ઇન્ડસ્ટ્રીઝ ચૂલા તથા મંડપ ફેબ્રિકેશન એલ્યુમિનિયમ સેક્શન તમામ પ્રકારનું મેન્યુફેક્ચર ઉત્પાદન 41 GIDC કાંસા 4 રસ્તા વિસનગર. ડેલા કોન્ટેક્ટ 98790 10 378 97233 93 913. વિસનગરમાં મંગળવારે સવારથી ટાવર બજારમાં આવેલા શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ જામી હતી. શાકભાજીની લારીવાળા પણ પોતાની લારી આડેધડ ઊભી રાખે છે, જેના કારણે શાકભાજી લેવા આવનારાઓની એક જગ્યાએ ભારે ભીડ જામે છે. સરકારશ્રીના આદેશ મુજબ લોકોને લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે થોડી છૂટછાટ આપવામાં આવી છે, જેનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જો શાકભાજી ખરીદવા ચોક્કસ સમય નક્કી થાય તો ઘણું સારું, નહીંતર લોકો હજુ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા નથી તેવું લાગી રહ્યું છે. શહેરના સોસાયટી વિસ્તારોમાં પણ લોકો ભેગા મળીને ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ લોકોને સમજાવવા માટે પાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠક, ઓએસ સુધીરભાઈ કંસારા, સેનેટરી ઇન્સ્પેક્ટર સંદીપ પટેલ સહિતની ટીમ નીકળી પડી હતી, જેમાં આજે અમે પટની દરવાજા પાસે આવેલા સાર્વજનિક મુક્તિધામ પાસેથી પસાર થતા હતા ત્યારે એક સવવાહિની સ્મશાનગૃહમાં પ્રવેશી હતી, જેની અમે મુલાકાત લેતા શહેરના થલોટા રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન રાવલનું વય અવસ્થાના કારણે લાંબી માંદગી ભોગવ્યા બાદ અવસાન થયું હતું. પણ તેમના સ્વજનોએ આજના વર્તમાન કોરોના વાયરસ ગ્રસ્ત વાતાવરણના લીધે બીજા કોઈ સ્વજનોને સગા સંબંધીઓને બોલાવ્યા વગર ફક્ત ઘરના 10-12 વ્યક્તિને લઈને અંતિમ ક્રિયા કરવા આવી પહોંચ્યા હતા. અમે તેમની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે આજે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસનું દુનિયાભરમાં જે તકલીફ છે અને જેના લીધે અસંખ્ય લોકો મૃત્યુ પામે છે, તો આજે અમારા સ્વજન મારા દાદીમાં અકસ્માત થયું છે. ચંદ્રિકાબેન રાવલ જેમનું અકસ્માત થયું છે વૃંદાવન સોસાયટી થલોટા રોડ રહેઠાણ, જેમનું અવસાન થયું છે. તો અમે આ રોગનો વધારે પ્રસાર ના થાય અને લોકોને સાવચેતી રહે અને અમારા લીધે કે બીજા કોઈના લીધે કોઈને કોઈ તકલીફ ના થાય એટલા માટે અમે ઘર ઘરના જ થોડા જ વ્યક્તિઓ અહીં એમના અંતિમ મુકામે આવ્યા છીએ. ચંદ્રકાંતભાઈ ઠક્કર, રાજુભાઈના માતૃશ્રી એક્સપાયર થઈ ગયા હોવાથી અમે અમારા સ્વજનો અને મિત્રોની બહુ ટોળો ના વળીએ અને શાંતિથી એમની અંતિમ વિધિ પતે એટલે અમે 5-7 જણ આવી અને એમની અંતિમ વિધિમાં અહીં પધાર્યા છીએ. કોરોના વાયરસ તો વધારે વિકાસ ન થાય અને ભારત દેશના આ જે નરેન્દ્રભાઈ મોદી આપણને સક્ષમ બનાવે છે એના અંદર આપણે સપોર્ટ કરીએ એ આપ સૌને વિસનગર ન્યૂઝ તરફથી અમારી ખૂબ ખૂબ અભિસાર સાથે બોલાય છે. આ અંગે સવવાહિની ડ્રાઈવરની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે રાજય પટેલ શું આજે તમે આ જે લઈને આવ્યા સ્વજન એનું બે બાબતે શું કહેવા માંગો? આપણે જે પોલીસ સરકારે આલેલો નિયમ એને આદર્શ છે કેવું એવું તે થોડા માણસો આપવું, 15-10 જણા અંતિમ સંસ્કાર પતાવવું, કોરોના વાયરસથી ખોટ ઓરો થવું નહીં, જાહેર જગ્યાથી આપવું નહીં, માપ ના આપવું નહીં, આ વિધિ પતાવી. ટોળે ટોળા થવું નહીં વિસનગર બજારમાં, અને બજારમાં વિસનગરમાં ટોળે ટોળા થાય છે એમાં ગાડી લઈને આવવું પડે તો એ તકલીફ પડે. આ અંતિમ સંસ્કારમાં 10-15 માણસ આપવું, વધારે આપવું નહીં એ અમે ઓબ્જેક્ટ લઈએ વિનંતી કરીએ. ને 24 કલાક ગમે ત્યાં ફોન આવે તો અમારે જવું પડે ને સેવા લઈએ છીએ 24 કલાકમાં ગમે ત્યાં. ખરેખર આજના સમયમાં કોઈ સ્વજનનું અવસાન થઈ જાય ત્યારે વધુ માણસો ભેગા કરવા નહીં તેવી લોકજાગૃતિની વાત અમને તેમના પરિવારજનોએ કરી હતી. ટાવર બજારના વિસ્તારમાં ભારે ભીડ થતા ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોરતા પાલિકાના કર્મચારીઓને લોકોની ભીડ દૂર કરવા માટે મોકલ્યા હતા. શાકભાજીની લારીવાળાઓને દૂર કર્યા હતા અને ભીડ ન કરવા સમજાવ્યા હતા. માસ્ટર ટ્રેલર્સવાળા દિનેશભાઈ અને તેમની દીકરી દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોને માસ્ક વિતરણ કરીને માસ્ક પહેરીને બહાર નીકળવા સમજાવ્યું હતું. ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને માસ્ક ક્યાં મળે છે અને કેમ પહેરવું તેની પણ સમજણ નથી. દિનેશભાઈ તેમને માસ્ક પહેરવાની સમજણ આપી હતી. નગરપાલિકાના સફાઈ કામદારો ગંજીના ઢાળ પાસે પાઇપલાઇનનું ખોદકામ કરી રહ્યા હતા, તેમને પણ માસ્ક પહેરાવીને સમજણ આપી માસ્ક વિતરણ કર્યું હતું. કેમેરામેન અલ્પેશ બારોટ સાથે રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર કે ન્યૂઝ. અમારી ચેનલને દરરોજ જોવા માટે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.